प्रणाम धोरण सात स्वाध्याय है आप स्वाध्यायनी अंदर प्रश्न नंबर एक है। अँ प्रश्न नंबर एक में तमने एम कीधु कि सजीवों ने खोराक लेवानी जरूर शा माटे होय छे, तो अँ आप जवाब जो लखीए। सजीवों ने कार्य करवा माटे जरूरी ऊर्जा मेळवा शरीर में थती भंग तूटना सुधारणा तेमज शरीर ने तंदुरस्त अने निरोगी राखवा शरीर की वृद्धि और विकास माटे पण खोराकनी जरूर होय छे। मतलब कि आपणा शरीर में आपे नानाथी मोटा थईए छीए बराबर, तो आपणे शरीर की वृद्धि माटे विकास माटे सारी एवी खोराकनी जरूर पड़े छे, जेनी अंदरथी आपणे कार्बन प्रोटीन विटामिन कार्बोदित पदार्थों खनिज तत्वों एवा अलग अलग प्रकारना पोषक तत्वों आपणे मळे छे। बीजो प्रश्न छे परोपजीवी और मृतोपजीवी तफावत आप। अहीं परोपजीवी और मृतोपजीवी तमे तफावत तमने लखवानुं कहे तो अहीं तमारे आ रीतना भाग पड़वाना रहेशे। परोपजीवी એટલે કે તે પોતાનું પોષણ જે છે બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે, જ્યારે મૃતોપજીવી શું છે કે મૃત પામેલ અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે। પરોપજીવી જે છે બીજા પર આધાર રાખશે અને મૃતોપજીવી જે છે એને મૃત પામેલા અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે। હવે પરોપજીવી જે છે એ બીજી વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે અને એ પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે। મૃતોપજીવી શું કરે છે કે સડતા પદાર્થો ઉપર શું કરે છે, પાચક રસનો સ્ત્રાવ વારી અને દ્રાવણ બનાવી એમાંથી પોષણ મેળવે છે અને પોષણ માટે નિર્જીવ પદાર્થો ઉપર પણ આધાર રાખે છે। ત્રીજો પ્રશ્ન છે પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત ચકાસો, તો અહીંયા તમને એક છોડ કીધો છે બરાબર। કોઈ પણ એક છોડ છે, હવે એ છોડનું આપણે એક છોડ લઈ લઈએ। હવે એ છોડ જે છે એને 72 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખીએ, તો એક છોડનું પર્ણ લઈ લો બરાબર, પ્રકાશમાં રાખ્યા પછી હવે એ પર્ણને કોઈ પાણી ભરેલ પાત્ર છે, કોઈ પાણી ભરેલ પાત્ર છે એમાં 5 થી 6 મિનિટ તમારે રાખી મૂકવાનો અને અંદર 5 થી 6 મિનિટ તમારે ઉકાળવાના છે બરાબર। હવે એમાં ઉકાળીને એ પર્ણને બહાર કાઢી નાખો અને એને એ પર્ણને આલ્કોહોલ વડે શું કરી નાખો, ધોઈ નાખો અને લીલો રંગ તમારે દૂર કરવાનો છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, 2-3 ટીપા આયોડીનમાં નાખી તેના રંગનું નિરીક્ષણ કરો। હવે તમે લીલો રંગ તો તમારો દૂર થઈ ગયો છે, હવે તમે આયોડીન કે મીઠાનું દ્રાવણ નાખો છો તો તમે રંગનું પરીક્ષણ કરો તો તમને શું જોવા મળે છે, તમને શું જોવા મળશે, તો પર્ણનો રંગ જે છે ને એ ભૂરો કાળો થઈ જશે। કેવો થશે, ભૂરો કાળો થશે, જે પર્ણમાં રહેલ સ્ટાર્ચની હાજરીનું શું કરે છે, સૂચન કરે છે। હું તમને એમ પૂછાઈ શકે કે સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે કયું દ્રાવણ વપરાય છે, તો કે આયોડીન મીઠાનું દ્રાવણ। બીજું છે કે લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો। હવે લીલી વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું છે। હવે હરિતદ્રવ્ય જે છે એને ક્લોરોફિલ તરીકે પણ ઓળખીએ, તો કે એ પર્ણને શું કરે છે, તો સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે। બીજું છે કે જે શોષણ પામી ગયેલ છે એ શોષણ પામેલ ઊર્જા જે છે ને એ પર્ણોમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે। હવે આમ શું કરે છે લીલી વનસ્પતિ, હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક બનાવશે। હવે પોતાનો ખોરાક બનાવે છે તો એને ખાવા માટે પણ કંઈ જોઈએ ને, તો એ વનસ્પતિ જે છે ને કાર્બોદિત પદાર્થનું શું કરે છે, ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઓક્સિજન જે છે ને એ ઓક્સિજન વાયુ જે છે વાતાવરણમાં મુક્ત કરે છે, કે જે ઓક્સિજન આપણે એને શ્વસનમાં લઈએ છીએ અને જે આપણે ગાળીએ છીએ એ વનસ્પતિ એના ખોરાક બનાવવામાં મદદ કરે છે, એટલે એ પ્રક્રિયાને કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। અને સમીકરણ તમને પૂછાય તો નીચે આપેલું જ છે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન। બીજો પ્રશ્ન છે
प्रश्न नंबर छ, खाली जग्या पूरो। पहली खाली जगह छे लीली वनस्पति खाली जगह कहेवाय छे, कारण के तेओ पोतानो खोराक जाते बनावे छे। तो कहेवाय छे स्वावलंबी, कारण के परावलंबी जो होय तो ए खोराक जे छे बीजा उपर आधार राखे, पण लीली वनस्पति में पोतानो खोराक जाते ज बनावे छे तो ए कहेवाय छे स्वावलंबी। बीजो प्रश्न छे, बीजी खाली जगह छे, वनस्पति द्वारा बनावेल खोराक जे छे ए खाली जगह स्वरूपे संग्रह पामे छे, तो के स्टार्च स्वरूपे। ત્રીજી ખાલી જગ્યા છે, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે, તો કે કોના દ્વારા, તો કે હરિતદ્રવ્ય દ્વારા। ચોથામાં શું છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે, તો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે। આટલા સુધી ક્લિયર થઈ ગયું। પ્રશ્ન નંબર સાતની વાત કરીએ તો નામ આપવાના છે, તો તમને પહેલી જ છે પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ। તો ચલો તમને યાદ આવવું જોઈએ કે પીળી છે, પાતળી દોરી જેવું છે પ્રકાંડ છે એનું, અને પરોપજીવી વનસ્પતિ છે તો પછી અમરવેલ જ આવે। ચલો બીજા નંબરમાં જોઈએ, સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ। સ્વયં પોષણ એટલે કે પોતાની જાતને જાતે જે પોષણ કરતું હોય, અને પરપોષણ એટલે કે બીજા પર પણ આધાર રાખતું હોય। તો બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કયું છે, તો કે કળશપર્ણ છે। ત્રીજી છે, પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને કહેવાય છે પર્ણ રંધ્ર। પર્ણરંધ્ર એટલે કે પર્ણમાં જે એકદમ સૂક્ષ્મ, એટલે કે જો નરી આંખે તમે જોઈ જ ના શકો એટલા સૂક્ષ્મ છિદ્રો હોય છે, કે એમાંથી એ શું કરે છે, પર્ણ વાત વિનિમય કરે છે, એટલે કે ઓક્સિજન વાયુની અવર જવર માટે અને પાણીને પહોંચાડે છે। પ્રશ્ન નંબર 8 છે, સાચો વિકલ્પ પસંદ કરો। અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો અમરવેલ એ કોનું ઉદાહરણ છે, તો પરપોષીનું છે, કારણ કે શું છે, પરોપજીવી છે, પરોપજીવી ઓપ્શન નથી, અથવા આપણે કહીએ છીએ પરપોષી। બીજું છે, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આ રોગે છે, તો કીટકોને ફસાવે છે અને આ રોગે છે તેવું તો કોણ છે, કે જે પોતાનું જ પોષણ કરે છે, બરાબર, સ્વયં પોષણ કરે છે। તો આપણે જોઈ ગયા કે સ્વયં પોષણ અને પરપોષણ બંને કરતું એવું છે કળશપર્ણ, તો આવે છે કળશપર્ણ। ત્રીજી ખાલી જગ્યા છે કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, તો એ લે છે પર્ણરંધ્ર। ચોથા નંબરમાં છે, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે, તો પર્ણ દ્વારા લે છે, કારણ કે એની અંદર એકદમ સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે અને જેને પર્ણરંધ્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ। પ્રશ્ન નંબર 9, કોલમ 1 અને કોલમ 2ના આપણે જોડકા જોડવાના છે। હવે કોલમ 1માં જે આપેલ છે, 1, 2, 3 અને કોલમ 2માં આપેલ છે એ બી સી ડી ઈ। પહેલું છે હરિતદ્રવ્ય, તો હરિતદ્રવ્યમાં શું આવશે, તો હરિતદ્રવ્યમાં આપણે આવશે શેમાં હોય છે, શેમાં, તો કે પર્ણમાં, તો આવશે ડી। ઓકે, ફર્સ્ટમાં આવશે ડી, એટલે અહીંયા હું લખી નાખું છું ડી। પછી છે નાઇટ્રોજન, નાઇટ્રોજન શું છે, તો કે છે બેક્ટેરિયા, તો અહીંયા આવશે એ। પછી છે અમરવેલ, તો અમરવેલ આપણને ખ્યાલ આવી જાય, તો અમરવેલમાં તમને આપેલ છે પરોપજીવી, તો અહીંયા આવશે પરોપજીવી, એટલે કે ઈ। ચોથામાં છે પ્રાણીઓ, પ્રાણીઓ શું છે,
प्राणियों पर पोषी छे एटले आवशे अंदर बी। पांचमा नंबर में छे कीटको, कीटको में शू आवशे तो के आवशे करशपर्ण, बराबर। एटले करशपर्ण शू करे छे, कीटको ने फसावे छे अने आरोग्य छे। प्रश्न नंबर 10 नी वात छे, साचा विधान सामे ट्रू अने खोटा विधान सामे फॉल्स पर निशानी करो। पहलू छे प्रकाश संश्लेषण दरमियान कार्बन डाइऑक्साइड मुक्त थाय छे, तो साचू छे के खोटू ए तमारे जोवानुं छे अहींया। तो के प्रकाश संश्लेषण दरमियान कार्बन डाइऑक्साइड मुक्त थाय छे, नहीं, फॉल्स। कारण के कार्बन डाइऑक्साइड जे छे ए कार्बन, वनस्पति कार्बन डाइऑक्साइड अने पाणी द्वारा तो पोतानो खोराक बनावे छे, तो मुक्त कई रीतना थाय? मुक्त तो कोण थाय छे? ऑक्सिजन मुक्त थाय छे। એટલે આપણું પહેલું વાક્ય ખોટું છે। બીજું છે કે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે, નહીં, એને પરોપજીવી કહે છે। કારણ કે મૃતોપજીવી તો કોને કહેવામાં આવે કે મૃત જીવોમાંથી, સડેલામાંથી એ પોતાનું પોષણ કરે છે। ત્રીજા નંબરમાં છે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, તો એકદમ સાચું છે, બરાબર, પ્રકાશ સંશ્લેષણની એ પેદાશ નથી। ચોથા નંબરમાં છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઊર્જા એ રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે, તો કે હા, રૂપાંતર થાય છે। કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ શું કરે છે, સૂર્ય ઊર્જા તો મેળવે જ છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ લે છે, તો એ જે બધાના લીધેથી જે રાસાયણિક ઊર્જામાં એ રૂપાંતરિત થાય છે। એટલે કે આપણું ચોથું વાક્ય જે છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઊર્જા એ રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે, તો કે સાચું। તો વિદ્યાર્થી મિત્રો, આપણો સ્વાધ્યાય જે છે, બરાબર, સ્વાધ્યાય એક ફર્સ્ટ ચેપ્ટરમાં વનસ્પતિમાં પોષણ જે આપણો કમ્પ્લીટલી પૂર્ણ થઈ ગયો છે। પ્રશ્ન જે છે પ્રશ્નોના જવાબ સાથે છે, તો તમારે આ સ્વાધ્યાય જે છે એ નોટબુકમાં લખવાનો રહેશે અને જાતે પ્રેક્ટિસ કરવાનો રહેશે। કોઈ બી પ્રોબ્લેમ હોય તો મને તમે પૂછી શકો છો, ઓકે। તમને બધું અહીંયા જવાબ સાથે કમ્પ્લીટલી અહીંયા આપેલું છે। પ્રશ્ન નંબર 10 સુધી આપેલ છે, બરાબર। બીજો આપણે આગળના વિડીયોમાં જોઈશું। પ્રણામ, અસ્તુ।